6, 4, 5, 6, 7. ઓકે, સ્વાર્થની દુનિયા આવી, મોટાની સ્વાર્થની દુનિયા. પૂજ્ય મોટાએ સ્વાર્થ વિશે લખીને જગતના માણસોને જાગૃત કર્યા કે આ સ્વાર્થને શેમાં વાપરવો, અને તમે શેમાં વાપરો છો. ચાલો આગળ જઈએ. સ્વાર્થ સ્વયંભૂ પોતે છે પોતાનો સદગુરુ હૃદય. એને કોઈ સમજાવી શકે નહીં, સ્વાર્થમાં પડી ગયો માણસ પછી એને પાછો વાળો વળે નહીં. એનો જે સદગુરુ છે, પ્રવેશી અંતરે પ્રેમે હૈયા સોજ કુને હતે. આપણે અંદર આવીને બરાબર કામ કરતો થાય, કશું ના આવડે એવું સ્વાર્થને તો કઈ લાગે નહીં. હા, એમ કરીશ. ક્યાંથી આમ લંકા જવું પડે, રોડ છે ને ત્યાં હું જઈશ, મેં તો પ્લેનમાં જઈશ. આમાં બુદ્ધિ એમ સ્વાર્થમાં લાગી જાય. સદગુરુ સ્વાર્થના જેવો બીજો પ્રત્યક્ષ કો પણ ના છે. સ્વાર્થ લાગી જાય માણસ પહેલો નંબર આવે, સ્વાર્થ લાગી જાય ગોલ્ડ મેડલિસ્ટ થાય. 4 વર્ષ ભણ્યો ભાઈ, મારે ગોલ્ડ મેડલ લેવું, પપ્પા છેલ્લું વર્ષ છે, મને નોખો કરી દે, હોસ્ટેલમાં નથી રહેવું. એક રૂમ રાખેલી 1300 રૂપિયા ભાડામાં, એમાં એ રહીને કહ્યું ગોલ્ડ મેડલ મેળવ્યું એકલો. એટલે સ્વાર્થ લાગે એ માણસ કરી શકે, સ્વાર્થ જરાક લાગે તો કામ થઈ જાય. આજે બેલા ઉઠીને બે બગીચે આટા મારવા ગયા, એટલે કેટલાક દિન આવી કે રોજ એવું કરવાનું છે. સ્વાર્થ પૂરો થતા તો એ સ્વાર્થ પૂરો થતો ના છે. પ્રવેશી અંતરે પ્રેરે હૈયા સૂજ કુને હતે. આમ ને આમ કરો તો પરિણામ આવશે. કશું ના આવડે એવું સ્વાર્થને તો કંઈ ન છે. બોલ, સ્વાર્થને એવું કંઈ નથી કે આવડે નહીં, બધું આવડે. એમ કે મને આવડે જ છે, કે નહીં છોકરો? વાહ વાહ ચકો વાહ, કિરણ ભાઈ લઈ ગયો. કશું ના આવડે એવું સ્વાર્થને તો કંઈ ન છે. સદગુરુ સ્વાર્થના જેવો જો પ્રત્યક્ષ કોઈ ના છે. સ્વાર્થ પૂરો થતા તો એ સ્વાર્થ પૂરો થતો ના છે. એક પછીથી એક એક શી એવી સ્વાર્થ પરંપરા જ છે. એક સ્વાર્થ સદાતામાં ઉર્ધ્વ બીજો ઉભો જ છે. કેવા કેવા ચડિયાતા ચઢંતા દિવ્ય પંથ તે. જો માણસ જીવતો છે ત્યાં સુધી દુઃખ મુશ્કેલી ઉપાધિ ચિંતા આનંદ પ્રસન્નતા મજા બધું આવવાનું. ડેડ બોડી થઈ જાય પછી કંઈ આવવાનું નહીં. એટલે સુખ દુઃખ તો ભેગા રહેવાના. જેમ રાત્રિ દિવસ છે, છે કે નહીં, તો સુખ દુઃખ છે જ. સવાર બપોર સાંજ છે તો સુખ દુઃખ છે જ, બધું ફેરફાર છે જ. હે, દ્વંદ્વ છે, દ્વંદ્વ. સુખ દુઃખ એ દ્વંદ્વ છે. દ્વંદ્વ એટલે જોડકા છે. પાપ અને પુણ્ય, પાપ છે તો પુણ્ય છે જ, સુખ છે તો દુઃખ છે જ, દુઃખ છે તો સુખ છે જ. એ દ્વંદ્વ છે. એટલે દ્વંદ્વની રચના છે ભગવાને આ પૃથ્વીલોક પર કરી, એને લીધે આપણને ઘર્ષણમાં આવવાનું થાય, મુશ્કેલી થાય તો ભગવાન તરફ મન જાય. પૃથ્વીલોક સિવાય ક્યાંય દ્વંદ્વ નથી. સ્વર્ગમાં મજા મજા ને મજા જ છે, પાછા દુઃખ નથી. એટલે સ્વર્ગવાળા જલ્દી ગતિ ન કરે, અને પૃથ્વીલોક પર આવીને મનુષ્યોનીમાં જન્મ લેવો પડે ત્યારે મુક્તિ મળે, ત્યારે મોક્ષ મળે, ત્યારે સાક્ષાત્કાર થાય. દેવને પણ સાક્ષાત્કાર ના થાય. દેવને ના, દેવ કરતા સદગુરુ મોટો. મોટા એમ બોલતા દેવ, દેવને તો ઈચ્છા હોય. મારે ઇન્દ્રાસન હલી ન જાય, ઇન્દ્રને એમ હોય અને કાંઈ ન હોય. ભલે હલી જાય તો બધું લઈ ગયેલું તીર્થને, ભલે એને બચાવવા માટે લડે, આસક્તિ હોય એને. હ, જેને માટે તમે બહુ આસક્તિ રાખો એના તરફથી દુઃખ મળે, મળે ને મળે. નિયમ છે મા બાપના આસક્તિ બાળકોમાં, બાળકો તરફથી દુઃખ મળે જ આવે જ. ઇનડાયરેક્ટ ડાયરેક્ટ આવે, આવે ને આવે.
ભાઈએ વાત કરી હતી મને, બે છોકરા એને બહુ મોટો માણસ, બહુ પંકા અત્યારે પછી એને ઘરે જવાનું થયું છે. એને રૂમમાં જોયું તો એક છોકરો દારૂને નશામાં હતો, એક છોકરો એક તો ઓળખતો એ. બહાર નીકળીને એના પપ્પા બિચારા બધા વહી ગયા પછી મને કહે, એક બગડી ગયો છે, બધું છે મારે, પણ આ મને થતું દુઃખ તો હોય જ, બીજા પ્રકારનું દુઃખ હોય. સંસારમાં સંપૂર્ણ સુખ ક્યારે પણ શક્ય છે નહીં, એટલે સુખ માટે મથવું નહીં, પ્રસન્નતા માટે બધું કરો, આપણો આનંદ માટે બધું કરો. સુખ માટે કાંઈ ન થાય, સુખ થોડાક દી હોય ને, એની પાછળ દુઃખ હોય. પ્રસન્નતા પાછળ આનંદ જ હોય, એને જોડકો પ્રસન્નતા, એ પ્રસન્નતા એવા પછી બીજું અંદર ઘૂસે નહીં, નિરાશાને તો ખાઈ જાય, પ્રસન્નતા પાસે ઊભી ના રહીએ. જોડકું તો છે જ, પણ આપણે પ્રસન્નતાની અંદર હંમેશા આનંદમાં રહેવું, ગમે તેમ થાય તો પણ આપણે આનંદમાં જ રહેવું છે, મોટાનો શબ્દ છે. અશક્ય છે, મુશ્કેલી, ઉપાધિ, ગૂંચ, કોયડા, પ્રશ્નો, કુટ પ્રશ્નો સંસારમાં આવવા ના જ છે બધા. જેમ આપણે મળત્યાગ કરીએ ને ગંધાય, એમ સંસાર ની પ્રકૃતિ છે, એમ જે મળની પ્રકૃતિ છે ગંધાવું, એમ સંસારની પ્રકૃતિ મુશ્કેલી, ઉપાધિ, ગૂંચ, કોયડા બધું આવવાનું જ છે. આપણે એવા બની જઈએ કે આપણને સ્પર્શે ઓછા, ના સ્પર્શે તો બહુ સારું. સમજાઈ ગયું ભાઈ? ગમા અણગમા બંને સ્વાર્થને પણ હોય છે, વિવેક વાપરી તેમાં જીવને વર્તવાનું છે. અણગમો આવ્યો તો પછી કેમ આવ્યો, ગોતી પાછો ગમા તરફ જવું? એક સ્વાર્થ સદાતામાં બીજો ઉભો થાય છે. ધ્યેયનો હેતુ જેનાથી સદાય એવો સ્વાર્થ, આપણું ધ્યેય છે પૈસા વાળું બનવું, તો એ ધ્યેયને લાગવું, ભગવાન મેળવી લેવો તો ક્ષિતિજ તરફ દોડવું, બહુ દોડવું. કૃપાથી લક્ષ્ય ધારીને ભરાયા ડગલા આગળે, કે ધ્યેયનો હેતુ જેનાથી સદાય એ રીતે આપણે પગલાં ચાલવા જોઈએ. કે આપણે આમ જવાથી જ મારી સ્કૂલ આવે, કોલેજ બોલાવી જાય, મારા ઘર તરફ જાય તો કોલેજ કોઈ દિન આવે, તો 20 વર્ષ દોડી જાય તો આવે, ધ્યેય બાજુ ડગલા જાય તો એ વસ્તુ મળે આપણને, ભગવાન પણ એવી રીતે મળે, જે રસ્તે મોટા ભગવાન ગયા એ રીતે આપણે જાય તો એ બાજુ રસ્તે ભગવાન હોય. એટલે ગુડ્ડુ આવ, આવ જલ્દી આવ, દ્રાક્ષ છે, એ દ્રાક્ષ છે બહુ છે, આવ. એટલે ઓહો બહુ કામ કરે છે, સવાસ, હાલે 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 હાલે, આવ્યો આવ્યો આવ્યો. કાજુ ખાવું છે, દ્રાક્ષ ખાવી છે, લે સવાસ, વેરી ગુડ બોય, આવ બસ મૂકી ના, હાલે જલ્દી જલ્દી જલ્દી, આવ્યો 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 આવ્યો, નહીં તો ખાઈ જાઉં છું, જલ્દી આવ, હા હા હા, લે જલ્દી, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ, હરિ ઓમ, જય જય કરી આવજો. હા, સ્વાર્થ જ્યાં દિલ લાગતા કેવો ચડસ ઉછળે, જુસ્સો ધસી ધસી ધસારો શો ત્યારે થતો જતો છે. હરિ ઓમ, લે ધસી ધસી ધસારો ત્યારે થતો જ છે. કેવી ચોપડી છે, કોને ના હોય, જય ગુરુદેવ. ખાઓ, બધું કામ કરવાનું મોટો થઈને તને મદદ કરશે. સ્વાર્થ જ્યાં દિલ લાગતા કેવો ચડસ ઉછળે, ધસી ધસી ધસારો શો ત્યારે થતો જતો જ છે. તેનો ધસારો, જુસ્સાનો, હિંમત, સાહસ, ઉત્સાહ, એ બધાનું જોર એકને લાગે, ધસારો છે. ગતિ સ્ફૂર્તિ વળી હોશ ઉત્સાહ પ્રેરણા રુદે, આપણી કામ કરવાની
ગતિ ઝડપ આવી જાય, કામ કરતી વખતે સ્ફૂર્તિ લાગે, અને હોશ હોય, બેહોશ ના હોય કે છતરાઈ જાય, ઉત્સાહ એટલો બધો હોય કે આમ હાથે ના પકડી શકાય, અને અંદરથી પાછી પ્રેરણાઓ થતી હોય, એ કેવી ગતિથી જાય, એ રોકેટ મૂકી જાય ને જલ્દી. અનોખા ઢબના કેવા કેટલા બધા, કેટલા કેટલા બઢે, આવા કોકો કેવા હોય કેટલા આગળ વહી જાય. અનોખા જે અનોખા છે એવા એ અનોખા ઢબના, અનોખા એવા દેખાતા, અનોખા લક્ષણવાળા કેવા કેવા જલ્દી આગળ વધી જાય. અનોખા એટલે અનેરા, અનોખા એટલે અનેરા, અનોખા કરતા ઓછું છે. કોના માટે ક્યારે શબ્દ વાપરો અનેરા? અનેરા, ઓહો એ બોલી ગયા. મને એમ થયું 87 માં કેવો અનેરો હોય છે. કેટલા વર્ષ થયા? 97, 40 વર્ષ થયા. 40 બરાબર, 30 થાય, 87 એટલે 30 વર્ષ, 30 હા, 40 હું ગયો એટલે 30. 30 વર્ષ પહેલાં મને કીધો હતો, મને આજે બધો વિચાર આવ્યો હતો, તો એવો નવો લાગુ. આપણને આપણી ખબર ના પડે એવું છે બધું. ત્યારે એમ અનોખા કીધું હોય, અનેરા કીધું હોય તો મને ખ્યાલ, અત્યારે એવું કહેવાય એને ખબર સમજાય જ નહીં કંઈ. 30 વર્ષ બીજાવી જાય તો હજી આપણને તો આવું જ લાગે. કેટલી બધી ખામોશી છે સ્વાભાવિક સ્વાર્થને. લો ભાઈ, હે ભગવાન, સ્વાભાવિક રીતે સ્વાર્થને કેટલી બધી ખામોશી, ખામોશ 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 ખબર ન પડે. હા, એ એકદમ જોતા જોતા જરૂરથી એને કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર લેવા દેવા નહીં. પેલા કોઈને બાણ મારવું હોય તો બોલે ખામોશ, સાધન થઈએ ત્યારે બાજુથી બાણ આવે શું, પ્રતિકાર કરે તો કરી લે, એકાગ્ર થઈ જા. સ્વાભાવિક ખામોશી હોય કામ સાધવા માટેની પ્રશાંતિ, એકદમ ક્યાં અવાજ ના મળે, બોમ્બ પડતા હોય તો ના મળે, એ ખામોશ હોય માણસ. હરિઓમ બેન, લે લે લે. કેટલી બધી ખામોશી છે સ્વાભાવિક સ્વાર્થને, કેટલું તો ધૈર્ય, ધીરજનો કોઈ પાર સ્વાર્થને હોય અંતરે. એમ કે આઈને બેસી ગયો 20 દિવસ, તમે બેસો ને કદાચ ભજન કરતા કરતા 20 દિવસ બેસો તો તમને 20 લાખ રૂપિયા આપીશ, બેસી જાય કે નહીં? એવું અઘરું પડે એને, કારણ કે ઉછાળા તો મારતું જોઈએ, તો જો હું તો એ બે દબાવીને હું એવો સ્વાર્થ હોય, સમજાઈ ગયો? 20 લાખ ને પછી અંદર દેખાય ને પાછું, એટલે બસ થઈ જાય. 20 કરો, 20 દિવસના 20 લાખ, જરૂર નહીં 1 લાખ. કિરણ, સારું નઠારું ના કાંઈ સ્વાર્થ ને મનમાં હોય છે, બધું સારું મળે છે. એક તાન રહેવાનું કર્મમાં સમજે નથે, સમજે જતે નથે નહીં, જે કરવાનું છે એમાં એક તાન છોટી ગયેલું હોય મને. એની મુશ્કેલી આવે, વિટમણા આવે, બહુ તાપ લાગે, તડકામાં બેવન કીધું હોય એમાં 20 દિવસ આ તડકે બેસું તો 20 લાખ રૂપિયા મળે, અરે ભલે ભાઈ મળતા હોય તો કાંઈ નહીં, એમને બે ઉપરનું શર્ટ કાઢ નાખું, કાઢ નાખીશ તોય વાંધો નહીં, દવા કરી દેવું 1 લાખ રૂપિયા, એ બુદ્ધિ હાલતી હોય. એટલે કીધું કે જીરવવા ગમે તેવું શક્તિ એની અપાર છે, એવું મુશ્કેલી આવે હવે તપથી ચામડી થઈ જાય તો એ જીરવવાની શક્તિ પણ સ્વાર્થમાંથી આવે છે. સ્વાર્થ ખોટું લગાડે છે કશું ના કોઈ વાતમાં, કોઈ પડે ગમે એમ કોઈ બોલે, ચાલે મને લાગેલું છે અવાજ આવું છે, સાંભળી નહીં પૂરું, અને આમ સ્વાર્થ ના હોય તો ખોટું લગાડીને બે નહીં, અત્યારે એ સાંભળવા માટે ટાઈમ દેતો, ખોટું અમને આમ કીધું અને મને આમ કીધું, ધ્યેય ન હોય ને તો પછી એવું જ હોય ને, સ્વાર્થ ખોટું લગાડે છે કશું ના કોઈ ના પડે. વળી વણાક, વળી વણાક નહીં, વળી વંકાઈ ના જાય, કંટાળો ના કશો જ છે, પાછો વળે નહીં, વંકાવો એટલે પાછો, અને કંટાળો એને ના આવે હાલવામાં. સ્વાર્થ
એકલ પેટો છો જેનો જોટો ના જોવા મળે છે. કોઈને કઈ મધ્ય આપણે નહીં આવું, એકલ પેટો કહેવાય. બાટીને ખાવું એ સ્વાર્થને હોતું નથી. લઈ લઉં ને મારું કરી લઉં, બીજી વાત નહીં. મારું નામ, મારી કીર્તિ, મારા પૈસા, મારું વૈભવ, મારી આ મિલકતો, મારું 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 એ નામ સ્વાર્થ. પછી બધા મારે પાંચ વસ્તુ ભેગી કરી લે, બધા મારે. સ્વાર્થનો અંત ના આવે. અચ્છા, સ્વાર્થ વિના બીજું કોઈ સ્વાર્થ તો ધારતો ના છે, બીજું કઈ યાદ હોય નહીં. સ્વાર્થમાં શો પરોવાઈ, સ્વાર્થમાં ગુલતાન છે. ગુલતાન એટલે લચ્છો પછો. થઈ જઈ પૂરેપૂરો એક રાગ ખરે ખરો, ખૂંપી જાય બરાબર સ્વાર્થના વિષયે. સ્વાર્થ તે એક રત મસ્ત છો. સ્વાર્થનો વિષય છે એની અંદર તો આને મજા આવી ગઈ. પાંચ જણા ઉભા હોય એમાં સંસારની વાતો ચાલતી હોય. ચાર એમાં ચાર તો સંસારી હોય, એક પાંચમો કંઈક થોડો આધ્યાત્મિક હોય, એને વિચારાવતો હોય આવી વાતો કરીને સમય બગડે સારા. એકને વિચાર એવો આવે, એમાં કોઈ બીજો છઠ્ઠો આવી જાય, એને કે ભાઈ હવે આ મૌન મંદિરમાં એક સરસ કામ થઈ ગયું, હિચકો બનાવ્યો મસ્ત મોટા, એ ચારને ના અડી, બોલા એકને અડે કે આપણે જોવા જાઓ, એ જ બોલી દઈ. એને મળતું આવી ગયું ને, એવી એક ઢોળકી એવી બનાવો કે બધા વિચાર એક હોય. એક વિચારના તમે થાવ ને એટલે ગતિ એમને મત થાય, કારણ કે બીજાના વિચાર અંદર ક્યાં કરે અને એમ પૂછાલ આવે. સમજાય ને? સ્વાર્થ વિના બીજું કોઈ સ્વાર્થ તો ધારતો ન છે. સ્વાર્થમાં શો પરોવાઈ, સ્વાર્થમાં ગુલતાન છે. થઈ જઈ પૂરેપૂરો એક રાગ ખરે ખરો, સ્વાર્થના વિષયે. સ્વાર્થ તે એક રત મસ્ત છે. સ્વાર્થમાં શો પરોવાઈ, સ્વાર્થમાં ગુલતાન છે. સ્વાર્થ વિના બીજું કોઈ સ્વાર્થ તો ધારતો નથી. કોઈ નહીં, કાંઈ કાંઈ હોવું જોઈએ. બીજું સ્વાર્થ વિના બીજું કાંઈ સ્વાર્થ તો ધારતો ન છે. ખોટી વાત છે, બરાબર છે. હરિ 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 સ્વાર્થનો અંત ના આવે છે સંસારે કોઈ દિવસે. કોઈ દિવસ સ્વાર્થ પૂરો ન થાય. પોતે અનંત શો છે ના છતાં તેવો જણાય છે. પોતે અનંત છે સ્વાર્થ પણ ચેતન જેમ અનંત છે, પણ એવો દેખાય નહીં. ટુકડે ટુકડે લગાવવા લાગ્યો પછી મૂકીને આમાં લાગ્યો, તે આડખીલી વિઘ્નોથી કદી ડગી જાય છે, છતાં પાછો એમાં પાછો ઊભો થઈને પાછો આગળ જાય છે. ક્યારે કઈ રૂકાવો ના હોય તો થાકી જાય, ફરી પાછા જોર કરી નીકળીને વળી દોડે. મને યાદ છે દલિતના પપ્પાને બધા બર્માથી ચાલીને આવ્યા, ચાલીને આવવું પડે, ભાગવું પડેલું. એવો કઈ કાયદો આવ્યો ને, જંગલો નદીઓ તરી ને કાંટા કેવા કેવા થઈ ગયા હતા. ચાલીને ભાગીને આવું બધું મૂકીને આવતું રહ્યું. આપણે એવું થાય પેલે ગયો હતો કે મૂકીને ભાઈ ગયા બધા, તે તાર જન્મ નહીં હોય. પણ દવાખાને અમે ટ્રેક્ટર ભરાતા હતા માણસો દેશમાં જવા, જ્યાં જે આવ્યું બી જવા મરી જવું નહીં. તો એક ડોક્ટર હતો, બાકી બધા ભાગ ગયા હતા ગામમાં, પ્લેગ થઈ ગઈ, સારું બચી ગયા આપણે. કારણ કે અમારે તો ખમતી દર ધણી હતો માથે, ઝીણા કાકા જીવતા ને મોટા પણ પ્રેરણાવાળા, આપણને કઈ થાય નહીં, આપણે ચલાવવાનું. ઝીણા કાકા એ મોટી કોઈ થી બાઈક જોડું તો મોહારી ક્યારે, એને એટલી ખબર કે થવાની તો થવાનું એમ કરીને સમર્પિત હોય. જરા વાંચવું પડશે, મીરાબાઈ કદાચ આવે તો આવે, જોર તો કરે પણ બિચારી રહી થાકી જાય. સ્વાર્થને સાધવા કેરાશા ભયંકર સામના.
કરવા પડતા થાય કેવો મુકાબલો શું ત્યાં. પાછી પાની સમો જોઈ કરે નળ વળી નમી પડે, જ્યારે એવો સમય આવે તો ઝૂકી માફી માગી લે બધું કરે, પણ ધ્યેય તો મગજમાં ફરતું જ હોય, સ્વાર્થ એવો છે. માનો કે કોઈને 20 લાખ રૂપિયા દીધા, દાખલો આપું તો સમજાય, પછી ખબર પડી કે ઉઠી ગયો, આપણો સ્વાર્થ કેવો રહીએ, વ્યાજ ના આપ્યું તો કાંઈ નહીં, ચાલો ને જીવ 20 માંથી 15 આપે ને તોય વાંધો નહીં. એટલે ફોન આવે તમારે જોયું તો 4 લાખ છે લઈ જાઓ, પછી નહીં મળે હાલ ભાઈ એટલા તો એટલા, સ્વાર્થ બીજું કાંઈ જોવે, નમી જાય બાજવા બે બધું જાય, દાખલો આપવું સમજાઈ જાય. એવા માથા કુટુંબમાં પહેલાં તો ભોગવવું તો પડે બાપુ, સંસારમાં તો એવું તૈયારી રાખવી. કોઈ પણ માણસને આ કાર્ય કરતા હોય અથવા આવી પડે તો કરવું પડે, વધારે પૈસા થાય તો કરવો હોય ને, કારણ કે આમ તેમ દેવા જ પડે. પણ ક્યારેક ડૂબે વાહન કેટલા જુઓ ને, નજરે આપણે કેટલા બધા ડૂબી જાય, એમ કહી દઈએ છે તમે દીધા જ નથી, લખેલું છે કે હું ડાયાથી હવે ધાવલ લઈ જઈ. એટલે સ્વાર્થનો અંત ના આવે સંસારે કોઈ દિવસ, પોતે આવી સ્વાર્થને સાધવા કેવા ભયંકર સામના કરવા પડે, થાય મુકાબલો. યોગ્ય રીતે જોઈને બિલોરી કાચ મારીને આપેલું હોય ને તો એ મરી જાય ને તોય પાછું આવે, અથવા આપણે મરી ગયા દેવાવાળા તો પણ પેલો આપી દે, એવા દાખલા મેં જોયેલા છે. અને ઓલા જોયા છે કે તમે દીધા જ નથી, અથવા એમ કીધે 4 દિવસ પહેલાં હું તો આપી ગયું, એવું જોયું મેં, એવું ગંધારું હોય બધું આખું તંત્ર, સ્વાર્થ એવો છે. ખોટું બોલતા વાર લાગે નહીં, પાછી પાણી સમો સમો જોઈને કરે, સમો વળી નમી પડે, નમવું પડે તો સારું ભાઈ સારું, 5 તો 5 ચાલે, પાછા બીજા ક્યારે આપી પાછું બોલે, કીધું ને થાય ત્યારે આપી, સારું સારું ભાઈ, જોથી ના બોલે કે જરૂર છે બધું જોથી બોલે, નથી દેવા બોલી જાય એ વાક્ય સારું રે, એ ના સાંભળવું પડે એવી ટ્રાય કરે જીવ. એવો સ્વાર્થ સમો કોઈ બીજો પાકો ન કોઈ છે, સમયે નમી જાય, સમયે હા હા કરે, સમયે બધું જ કરે, બાધે નહીં કોઈ દી, નહીં તો બધું ગુમાવાનું થાય ને. જ્યારે જીવનમાં સ્વાર્થ આવી પડે ખરેખરો, એક વાર ટેસ્ટ કરી લેવો, કોઈને 5-15 આપ્યા હોય કે મને તાત્કાલિક જરૂર છે 8 લાખ રૂપિયાની, ટેસ્ટમાં બધું સમજાઈ જાય કે અત્યારે માંથી ના થાય, એવું બોલે તો ધીરે ધીરે ઘડાવી લેવા, કારણ કે ગમે ત્યાં ડાટો માંગી દે, અત્યારે ના થાય તે કીધું તો ને, તરત જરૂર પડે ત્યારે તરત આપીશ, ભલભલું બોલ્યા હોય ત્યારે તો લેવાવાળા, એની વાત ન કરો, અનુભવની વાત છે ને બધા, એની મત ગફલત થાક મૂર્ખા વાયરે કોઈ દિવસ માથાકૂટ કર્યા વગર શાંતિથી જીવવું, પણ આપણે જોતા ના આવડે આ મૂર્ખો છે કે આ કેવો છે, એટલે આપણે સ્વાર્થમાં લપટાઈ જાય. હારું હારું બોલે એટલે સારું લાગે, માણસ બોલે એવો માણસ છે નહીં, બોલે મીઠું મીઠું પણ અંદર કટાર હોય, બગલા જેવું, બગલો કેમ કરે, એક પગે ઊભો, એટલે 2 પગે ઊભે તો કોઈ પ્રાણી છે પક્ષી છે એમ લાગે, માછલી બે એક પગે કોઈ ઊભે એટલે કે આ તો લા કંઈક લાકડું લાગે છે, ટાંક દઈને લઈ જાય, ખબર ને, બગ બગ ભગત બગ ભગતોની સંખ્યા 99% થઈ ગઈ છે, 99 બરાબર છે કે પર અર્ધો લઈ લે 99.99. હવે કેટલાય રોજ બીજાને ભરવા થાય છે, બહુ ખરાબ સમય છે, જાગૃત રહેવું, દરેક કાર્ય કરતા પહેલાં બરાબર તપાસી ચકાસી બધું કરવું, બને ત્યાં આવી છે ભાઈ, અંતે પહોંચી ગઈ, જેથી આપણે ધીરે ધીરે ચલાવો, એ તો મને બિચારી ભરીને નાસી પાસ થશે, એ ખરો ભાઈ, હા ના એવું કાંઈ નહીં, હું મારે તમે પડી જાઉં, ભલે આખો થેન્ક યુ મહાન શક્તિ વાળો, શું તે બની જાય છે, જ્યારે તે સ્વાર્થ લાગે છે ઊંડે ઊંડો, શું અંતરે સ્વાર્થ પરત્વેનું જે તે ઉગે છે આપ મેળે તે, આપણને સ્વાર્થ જાગી જાય કે મારે ભગવાનને માર્ગે ચડવું છે, તો એના માટે સાધનોનો પાર નથી, અડધો કલાક વાંચ્યું, કલાક ભજન કર્યું, 2-4 કલાક આટા મારતા મારતા સ્મરણ કર્યું, મૌન મંદિર ઘરે બની જાય ભાઈ, ધીરે ધીરે જોર લગાડી તો પછી શાંતિથી બહેન માળા 2-4 ખેંચી લીધી, હરી 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 કરી ભગવાનને માર્ગે જવા માટે કંઈ નથી, આ દોરી છે ને
આ બાજુ સંસાર છે, તપી નોની પર જવાનું છે, એના માટે સાધનો છે નવતા ભક્તિ. મૌન એકાંત ભય નમ્રતા ભજન કીર્તન સ્મરણ નિવેદન આ બધું કરો એટલે ચેતન તરફ જવાય છે. એમાં ક્યાં પૈસા બે એ ભેગું આવે છે. આ બધું કઈ ભેગું આવતું નથી. તમારા કદાચ 2 કરોડ થઈ ગયા તો એ કાલ હવારે મરી ગયા, નહીં તો ગુરુજન ભાઈ ગયા બધું રહી જાય. કોઈના ભાગમાં નથી આવતું ભાઈ, પાસે સરખી રીતે હોય તો સારું બધું. તો ભેગું આવે કઈ પાકું છે એટલે જરા જોર કરી સાધન શરણમ સ્મરણમ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ શરણ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ. આ બાજુ રહીને એટલું કરો એટલે પેલી બાજુ જવાય છે. હાવ સામાન્યમાં સામાન્ય છે. જરાક અંદર મન પરોવો. સુખ સુખ ને સુખ, તમારા જેવો સુખી જગતમાં કોઈ ના હોય. દુનિયા આખી જેમ હોય એમ પણ આપણને સુખ મળે જો એમાં ફેર નહીં. કારણ કે ચેતનના ક્ષેત્રમાં તમારો પ્રવેશ થાય છે. આ બાજુનું સાધનો છે બધા સંસારના, એમાં છે ચાલાકી હોશિયારી બુદ્ધિનું તર્કનું શંકાનું એ બધું હોય આ બાજુ રહી જાય. દલીલ તર્ક શંકા જ્યાં સુધી જાય ના ત્યાં સુધી પ્રભુને અમાય ના. આ બાજુ તમે ભજન બહુ કરો એટલે દલીલ તર્ક શંકા બધી શાંત થઈ જાય, સમર્પણ થઈ જાય, શરણાગત થઈ જાય. ભગવાન એનું બધું જ કરે એવો નિયમ છે. જ્યારે તે સ્વાર્થ લાગે છે ઊંડે ઊંડો શું અંતરે, સ્વાર્થ પરત્વેનું જે તે ઉગે છે આપ મેળેથી. વાર બહુ લાગે ધીરજ બહુ જોઈએ આ માર્ગે, ઉતાવળથી કાંઈ ન થાય. ભૂમિકા મૂળની જેવી સ્વાર્થનું તેવું રૂપ છે. તમે કેટલો ઊંડાણથી તમારું જીવન જીવો છો એ પ્રમાણે સ્વાર્થ તમારો લાગે. બહુ ઊંડાણવાળી જીવનની એક વ્યાખ્યા એ છે કે સ્વાર્થ તમારો ઉર્ધ્વનો હોય. ઉર્ધ્વનો સ્વાર્થ આવે, ખાવાનું ધ્યાન, પીવાનું ધ્યાન, હરવા ફરવાનું ધ્યાન, નખામાં સમીખ્યા બગડી છે, મંડે બધી નોંધ લેવાય, રોજ નીચે માટે લખવા સવારે બીડી પીતો હા ત્યારે એને સ્વાંગ સજેલો હોય રાતે. નરસિંહ મહેતાનું ધોતિયું, ઊંધી ટોપી, હાથમાં બે હોય, એ બધા સ્વાંગ કહેવાય. સ્વાંગનો અર્થ છે હોય નહીં એવું દેખાય. સ્વાંગ એટલે આ 128 બોલે છે મને જયારે આરામ મળી જાય. 128 ઉત્કટ સ્વાર્થ ની માત્રા જ્યારે લાગેલ હોય છે, આડું તેડું કશું જોવા ત્યારે તે બેસતો ન છે. ઓછું એને કશી વાતે આવે ત્યારે કઈ ન તે, બીજાથી સાધી લેવામાં સ્વાર્થ શો હોશિયાર છે. જ્યાં ત્યાં ભટકવામાં કઈ હેતુ વિનાનું ખાલી તે, જ્યાં ત્યાં ભટકવામાં તે અને કઈ હેતુ વિનાનું ખાલી તે, સ્વાર્થ તો કઈ ન જાણે તે, શો એક પક્ષી સ્વાર્થ છે. જ્યાં કોઈ ઉપરની ઉત્કટ સ્વાર્થની માત્રા જ્યારે લાગેલો છે, આડું તેડું કશું જોવા ત્યારે તે બેસતો ન છે, એને ભગવાન પર જવું છે જ્યારે ગમે તે તરફ, ત્યારે એ રસ્તામાં આવેલું કશું પણ નહીં જોવે, હમણાં લાગે જ નહીં. સાધ્ય કરવાનું જે વસ્તુ આવે છે, ઉત્કટ સ્વાર્થ માત્રા કેવી હોય, જોરદાર ઉત્કટ જુસ્સાવાળી, એને કાંઈ જોર ના પડે, જો કોઈ લાગે હા તો પડી જાય.
જોરથી એને એમ લાગે એને સ્વાર્થ લાગેલો એટલે એને જોર પડે નહીં પડે નહીં ઓછું એને કશી વાતે આવે ત્યારે કઈ નતે જ્યારે એને કોઈ આમ કહે તેમ કહે તે ખોટું લાગે નહીં બીજાથી સાધી લેવામાં સ્વાર્થ શું હોશિયાર છે બીજો કઈ આમ તો બોલે તે મને ભલે બોલે મારે આજ કરવું મત મારે તો સાધી થયું છે બધા જે જોરથી નથી બોલે ગુસ્સે ના થાય તો આપણે સાધી લીધું ને તો આપણે ગુસ્સા પર કાપો એટલે એ હોશિયાર છે ભટકવામાં કઈ હેતુ વિના નું ખાલી તે સ્વાર્થ તો કઈ ના જાણે તે શું એક પક્ષ એક પક્ષી સ્વાર્થ છે હેતુ વગર ડોકું ના કાઢે જાય જ નહીં અને ઊંડી ખરેખરી નેમ નિશાનધારી સ્વાર્થની જો કે નિશ્ચિત પાકો હોય ઊંડાણ વાળો કે આમ હોય તો મારે નહીં તમારે હું કરવા વિવેકાનંદ કે તમે ભગવાનને જોયો છે રામકૃષ્ણ અંદર તો આવ ગાડી છે હા કે ના બોલાની એટલે ના ઉઠે એવો સ્વાર્થ બોલે બાપુએ કીધું દેવેન્દ્રના ઠાકોર અંદર આવ અંદર આવ જોયો છે અંદર તો આવ એનો ટાઈમ બગાડે નહીં સ્વાર્થમાં એવું હોય ટાઈમ બગડે એટલે કીડી ચડે છોકરા થઈ જાય તો કામ પતી જાય મોટું બધે નહીં થાય આ બધું મારી ઉંમરનો પીડો જોયો કે માતા કરતો કોણ કરે ખર ખરવાનું ફરિયાદ ને માથા ગુણ નહીં જ કરતો બીજું કાંઈ નથી આ ઉંમરે 70 વર્ષ કાંઈ નથી નવું ચડે નહીં ચૂકે નિશાન તે બીજો એવો તે સ્વાર્થ હોય છે માને એ બીજો તમારે ગમે એમ કરો ને તમે માને એ બીજો હા કહી દઉં છું એમ કી ચાલો એક કડી કરી દો તું શક્તિ એના સા પ્રગટ્યા કરે જે કરવું એનો ગુણ આવે એને તાકાતે આવે સ્વાર્થને ઉડવા પાંખ ગગન ગામી હોય છે સ્વાર્થ એવો હોય છે ગમે એમ કરીને ઉડીને પણ ફૂકી દે જીવને સ્વાર્થને જ્યારે હોય છે સાધવાનું છે કઈ પોતાને એકલો ત્યારે સ્વાર્થ ત્યાં માનતો નથી એના બે બાહુમાં ત્યારે બળ 1000 હાથ ભગવાન કરશે એવું ના હોય મારામાં શક્તિ છે એમ હોય કારણ કે આ તો નેગેટિવ ફોર્સ છે આમ તો એનો ઉપયોગ પોઝિટિવ માટે કરો તો શક્તિ ભગવાનની મળી જાય હાથમાં મળે હા હિન્દુ કાકા એ લાગતા ઝાડવું જ કેમ ફેંકી દીધું હિન્દુ કાકા એ એના બે બાહુમાં જ્યાં જોર આવી જાય એવો છો પટુ છે સ્વાર્થ એવો છે પટુ છે સ્વાર્થ સ્વાર્થ પટુ પોતાનું કામ કઢાવી લેવો સ્વાર્થ પોતે નર્યો પૂરો એવો સ્વાર્થ પટુ છે કાબેલ સ્વાર્થના જેવો પોતાનું સાધવા વિશે મૂર્ખ હોય એ પોતાનું કલ્યાણ ના કરે બાકી બધા કરે હવે આપણે આપણું કલ્યાણ ના કરીએ તો કોઈ બાજુવારો કરી જાય બાપુ તો આપણે અંગણી લાગે બાજુવાર અંગે થઈ જાય એટલું બધું ચોખ્ખું છે માટે બા આવે છે મજા પડે આનંદ આવે પગે લાગી લ્યો એટલે પછી આપવો
બીજો કોઈ નથી એવો દક્ષ સ્વાર્થ પૂર્ણ છે. કાવેર સ્વાર્થના જેવો પોતાનું સાધવા વિશે બીજો કોઈ છેલ્લા. તું જાડો જાડો થઈ ગયો ને. હા, ન્યાય ન્યાય જોવાને આંખો તો સ્વાર્થને ના છે. મને કાઢ લે ને બીજું એક ડબ્બુ વિશાળ. ન્યાય ન્યાય જોવાને ન્યાય થાય છે કે અન્યાય થાય જોવા માટે આંખ નથી સ્વાર્થમાં. એ જે થવું થાય મારે વાજાવું છે. એક લક્ષી પૂરો પાછો એક એક પક્ષી શું સ્વાર્થ છે. એક લક્ષી ને એક પક્ષી મારે આમ જવું ત્યાં ભગવાન વાત ના દીધો મારે આમ કરવું. એક પક્ષી એક લક્ષ હોય એવો સ્વાર્થ ને સરસ થઈ ગયું છે. લો 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 જરા આનંદ કરીએ. આનંદ બધું સારું છે ને બાપુ. આકલા આકલા એટલે જાડો થઈ ગયો. હવે થતો નહીં બહુ. મેં તને જોયો તો કેવો જોયો છે. સારું ને બીમારીઓ બધી આવે છે જાડપણમાં. થાકી દેવાય લોકો. મોટાને ગુરુ માજે હુકમ કર્યો નાગો થઈને ચાલ્યો જાય કરાચી માં દરવાજે આ દરવાજે. હા અંબારી જે બાબા સ્વાર્થ લાગેલો ગુરુ માં ગુરુ મહારાજ ના હુકમ નું પાલન કરવા માટેનો સ્વાર્થ લાગેલો. ખાલી વાત કઈ કરવાની હતી કહું સાથ ને તો છતાં કેવો અજંપો છે. ભૂખતો અજંપો હોય એનું કામ ન થાય ત્યાં સુધી ચેન ન પડે. પણ આપણે ભજન કરી ભક્તિ કરી ભગવાનનું નામ લઈને રજોગુણને શાંત કરવો જ પડે. નહીં તો હંમેશને માટે દુઃખી રહેવાના આપણે. જેટલો રજોગુણ પ્રબળ એટલું દુઃખ હાજર જ હોય. રમણ મહર્ષિમાં મેં કાલે વાંચ્યું સત્વ આવ્યું તો શાંતિથી બધા કામ થવાના. બાકી તોફાન થવાનું છે. એવું કે બા આવ્યા છે તો આપણે એને આનંદ કરાવી દીધો. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. હા ગમે તેમ થાય તો આનંદ મારે એવું મજા મારે એવું હજે ક્યારે ક્યારે અવાજ કરી લેવો એવું લાગે તો અંદર અંદર ભગવાન પાસે એવું લાગે તો ગીત શું ગાતો હું જોરથી. મોજ મારે મોજ મારે ત્યારે મંદિર આપણે બાજુમાં જ છે. પછી બોલાઈ ગયું તો દુઃખ થાય. હવે પાછું એવું થાય નથી પણ એ ફાયદો મોટો મોટામાં એ ફાયદો કોશિશ કરું છું. આપણને ગમે પૂજન કર્યું એટલે ઘરે આવી મારા છોકરાએ મને કીધું પપ્પા તમે ગોતી આવો અહીંયા જ કરવું છે. તું ગોતી લે જુવાન માણસ છો સંગીતની કોલેજમાં કે નહીં એને જ જોતું તમે ગોતી આવો. સારું હાલું ગોતી આવ્યા પાંચ સાથે ભલે બરબનમાં છોકરી હતી ને ઊંચી ઊંચી પસંદ લેવા આવતી બરબન વાળી ભાઈ હા પટલી લાંબી કેટલી વાર મેં માફ લીધું છે એકા કરી એટલે એટલી હોવી જોઈએ. એટલી ભગવાન નું નામ લેતા લેતા જીવીએ. હરિ ઓમ અરે હા આવું જ છે બેન ને તો જરાય વાંધો નથી. એક દી હું કાલે આવ્યો ભજન કરતી જાય બેઠી બેઠી હા ગીતા વાંચતી જાય સારું પાત્ર વખાણ કરતા તમારી અરે અરે સારું ભગવાન આ બાસ
આપણે આપણા મનની અંદર સારું જ માનવાનું, આપણા જો બધાના કર્મ પ્રમાણે મળે ને એ રીતે આપણે સારા કર્મ ધીરે ધીરે પાછો સારું થાય. સાચી વાત છે. ચાલો ભગવાન બધા અનુભવ કરે. આવડે કવિતા